નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એવા પ્રશ્નો વિશે વાત કરીશું, કારણ કે આ પ્રશ્નો બધા જ IMP છે. આ પ્રશ્નો પૂછાઈ શકે છે, તો એવા પ્રશ્નો આપણે 20 પ્રશ્નો આપણે જોઈશું. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા જ વિઝિટ કરી રહ્યા હોય અને સરકારી એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો, કારણ કે આપણી ચેનલ પર સરકારી નાની અપડેટ, મોટી અપડેટ, બધી જ અપડેટ આવી જશે. તો ચલો વિડીયો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, પહેલો ક્વેશ્ચન જોઈએ. કઈ જાત એ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવી હતી? તો જા મિત્રો આવશે નીલેશ્વરી અને ફિલફાન્સો નામની જાત છે એ નવસારી યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવી હતી. બીજો પ્રશ્ન છે, પિંડામાં પીળી નસોનો રોગ શેના લીધે થાય છે? તો જવાબ મિત્રો આવશે વાયરસના લીધે થાય છે. આની અંદર બધા જ ડાયરેક્ટ જવાબો આપેલા છે, એટલા માટે વધુ સમય નહીં વેડફાય. ત્રીજો પ્રશ્ન છે, KVICની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો જવાબ મિત્રો આવશે 1974માં KVICની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, KVICની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? પહેલાં વર્ષ જોયું, તો હવે આપણે જોઈશું KVICની સ્થાપના પોન્ડેચેરીમાં કરવામાં આવી હતી. હવે જોઈશું કઈ એ ફૂગનો ફૂગનાશક દવા છે? તો જવાબ મિત્રો આવશે મેન્કોજેબ નામની જે દવા છે એ ફૂગનાશક દવા કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ટામેટામાં કયું નામનું તત્વ રહેલું છે? જે ટામેટા છે એની અંદર કયા નામનું તત્વ રહેલું છે? તો જવાબ મિત્રો આવશે લાઇકોપિન નામનું તત્વ રહેલું છે ટામેટામાં. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, બાયોગેસમાંથી કયો વાયુ ઉત્પન્ન કરવામાં આવે છે? જે બાયોગેસ છે એની અંદર સૌથી પહેલાં મિથેન વાયુ હોય છે, એનાથી જ બાયોગેસ દ્વારા આપણો ગેસ ચલાવી શકીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, કઈ એ દૂધની જાત છે? દૂધની અંદર કઈ જાત સૌથી વધારે માનવામાં આવે છે? તો જવાબ મિત્રો આવશે પૂસા નવીન જાત છે એ દૂધની જાત ગણવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, કિસાન સેન્ટર કોલની ફ્રી નંબર કયો છે? એટલે કે જે કિસાનની અંદર કોલ કરવામાં આવે છે તો એ સેન્ટરનો નંબર ફ્રી તરીકે વાત થાય એ કયો છે? તો જવાબ મિત્રો આવશે 1551 નંબર છે, એની અંદર કિસાન ફોન કરી અને દરેક ખેડૂતોની માહિતી મેળવી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, કઈ એ ટામેટાની સુધારેલી જાત છે? તો જવાબ મિત્રો આવશે અરકા રક્ષક નામની જાત છે એ ટામેટાની સુધારેલી જાત ગણવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, તુવેરની કઈ એ સુકાર સામે રોગપ્રતિકાર જાત છે? કે જે તુવેર છે એની અંદર જે સુકાઈ જાય છે એની અંદર રોગપ્રતિકાર શક્તિ કારક શક્તિની જાત ગણવામાં આવે છે. તો BNO2 નામની જાત છે એ સુકારા સામે રોગ પ્રતિકાર જાત છે. નેક્સ્ટ પ્રશ્ન છે, કયો પાક ક્ષાર સંવેદિક પાક છે? તો જવાબ મિત્રો આવશે જે ચોળાનો પાક છે એ ક્ષાર સંવેદનશીલ પાક ગણવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, કઈ એ ડુંગળીની સુધારેલી જાત છે? જે તળાજા લાલ હોય છે એ ડુંગળીની સુધારેલી જાત છે, કારણ કે જે તળાજા લાલથી ડુંગળી જે પાકવામાં આવે છે એના બિયારણથી, તો એના જે ડુંગળી હોય છે લાલ કલરની દેખવામાં આવે છે, જ્યારે ઉપરનું જે ફળ હોય છે એ સૌથી વધારે લાલ જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, મધ્ય ગુજરાત એ કયા જિલ્લામાં વહેંચાયેલું છે? મધ્ય ગુજરાતની અંદર જોઈએ તો 8 જિલ્લામાં વહેંચાયેલું છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ગાજરમાં કયું તત્વ રહેલું છે? તો ગાજરની અંદર જોઈએ તો કેરોટીન નામનું તત્વ રહેલું છે. એ તત્વ જે લાલ પડતો ભાગ હોય છે એની અંદર જે અંદરલું હોય છે એની અંદરની સાઈડમાં જે લાલ કલરનું જે હોય છે એની અંદર કેરોટીન નામનું તત્વ સૌથી વધુ જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન છે,
ટામેટા એ ખાલી જગ્યા તત્વોની ઉણપથી લીધે ફાટી જાય છે. અમુકવાર ટામેટા ફાટી જવા જોવા મળે છે, કારણ કે એ જોઈએ તો સૌથી વધારે બોરોનની ઉણપ ઓછી હોય અથવા વધુ હોય તો એ ટામેટા ફાટી જાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, જમીન પીએચ આંક કેટલો વધારે હોવો જોઈએ? જમીનની અંદર પીએચ આંક જોઈએ તો 8.5થી વધારે હોવો જોઈએ. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો ગુજરાતમાં નવોદય કોતર યોજના કયા ખાતે શરૂ કરવામાં આવી હતી? તો જવાબ મિત્રો આવશે વાસદ. નેક્સ્ટ પ્રશ્ન છે, કાંકરિયા એ કાંકરે જે કઈ ઓલાદ છે? જવાબ મિત્રો આવશે દ્રિઅથી નામની ઓલાદ ગણવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, પહાડો અને ઢોળાવો માટે પ્રચલિત ગાય કઈ છે? તો ડાંગી ગાય નામની ગાય આવે છે એ પહાડો અને ઢોળાવો નામે પ્રચલિત ગણવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, કઈ સંકરણની મહેસાણી ઓલાદ ભેંસ ઉદ્ભવી છે? તો જવાબ મિત્રો આવશે મુરા પ્લસ સુરતી નામની જે ગાયનું હોય છે એની અંદર જે પેદા થાય છે ગાય એને મહેસાણી ગાય તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, લસણમાં કયા નામનું તત્વ રહેલું છે? લસણની અંદર અબિલ પ્રોફાઇલ ડાઈ સલ્ફાઇડ નામનું તત્વ રહેલું છે. નેક્સ્ટ પ્રશ્ન છે, એગ્રો ફોરેસ્ટ રિસર્ચ સેન્ટર સ્ટેશન ક્યાં ખાતે આવેલું છે? તો જવાબ મિત્રો આવશે દેહરાદૂન ખાતે આવેલું છે. એગ્રો ફોરેસ્ટ રિસર્ચ સ્ટેશન છે એ દેહરાદૂનમાં આવેલું છે. 1 એકર બરાબર 40 કુંટા થાય છે. આવી ગયેલો છે પ્રશ્ન. અને છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે, મરચાંની જાત કઈ છે? તો જવાબ મિત્રો આવશે પૂસાની જાત છે એ મરચાંની જાત ગણવામાં આવી છે. આ વિડીયોમાં મિત્રો આટલું જ. જય હિન્દ જય ભારત. આપણે આ રીતે જ એગ્રીકલ્ચરના પ્રશ્નો બધા જ જોતા રહીશું. તો આ વિડીયો લાઇક જરૂર કરજો મિત્રો. જય હિન્દ જય ભારત.